ટ્રાફિકના નવા કાયદાનો અમલ બાદ આજે બીજા દિવસે પણ સુરતમાં અલગ અલગ જગ્યા પર પોલીસ જોવા મળી હતી ત્યારે કાયદાનું પાલન ન કરનાર વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રમાણે સોમવારથી જે કાયદાનું પાલન કરવા માટે નવા ટ્રાફિક નિયમો અમલી કરવામાં આવ્યા હતા ત્યારે નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સાથોસાથ હેલ્મેટ નહીં પહેરનારને દંડ ફટકારવામાં આવતો હોય છે તેમજ દંડ નહીં ભરે તો તેમણે હેલ્મેટની ખરીદી કરવાની પણ સલાહ આપવામાં આવી હતી ટ્રાફિકના નિયમના નવા નિયમોનું કા પાલન કરાવવા માટે સુરત પોલીસ બીજા દિવસે પણ યથાવત રહ્યું છે અને અલગ અલગ ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યા છે અને હેલ્મેટની ખરીદી કરાવવામાં આવે જ્યાં સુધી હેલ્મેટ નહીં લાવે ત્યાં સુધી તેમને અહીંયાથી છોડવામાં નહીં આવે તેવી બાંહેધરી પણ આપવામાં આવી રહી છે ને સાથ ટ્રાફિકના નિયમોનો ફોલો કરે તે માટે અવેરનેસ આવે તેની માટે પણ

તેવા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે ને તેમની પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે 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 આપણી સાથે શું શું માનવું પહેરીને નથી એમાં કે જરા ઇમરજન્સીમાં હોસ્પિટલ જવાનું હતું એટલે એના કારણે હેલ્મેટ છે ને ઘરે રહી ગયો છે હમણાં મંગાવ્યું છે હેલ્મેટ બાકી આપણી પાસે આરસી બુક પીયુસી બધું જ ફેસિલિટી છે આરસી બુક પણ હજી થેલીમાં જ છે લાયસન્સ પણ છે બધી વસ્તુ છે ખાલી હેલ્મેટ ઉતાવળમાં નીકળ્યા એટલે ઘરે ભૂલી ગયા છે નવા કાયદાનો બીજો દિવસ છે કેવું લાગી રહ્યું ના સારું લાગે છે આવો કાયદો હોવો જોઈએ પણ છે ને પેલો જે દંડ છે ને એ દંડ થોડો ઓછો હોવો જોઈએ એમાં શું છે દંડ થોડો વધારે છે આપણે કાયદાનું પાલન કરીશું તો દંડ પણ નહીં આવે કાયદાનું પાલન તો બધાને જ કરવું છે પણ શું છે થોડી ઘણી પણ છૂટછાટ મળવી જોઈએ કે ભાઈ કોઈને ઇમરજન્સી હોય કા પચાસ ઉપર જે જેની એજ ફિફ્ટી અપ છે એ તો આ ખરેખર અત્યારે રિટાયર હિસાબે હોય તો રિટાયર્ડ હિસાબે હોય તો એમાં છે એવું કે એ લોકોને છૂટ હોવી જોઈએ હા ગાડી ચલાવવાનો એ લોકોને પ્રોબ્લેમ પડે છે છૂટ હોવી જોઈએ એમ પચાસ ઉપર જે છે તે વાત કરવામાં આવે તો આજે બીજો દિવસ છે ત્યારે સુરત પોલીસ ઠેર ઠેર જગ્યાએ તૈનાત થઈ ચૂકી છે અને બીજે દિવસે પણ કાયદાનું અમલવારીની શરૂઆત થઈ રહી છે કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત